5000 મનખને ઈસુ ખાવાનું ખવાડે છે. ઈસુએ પોતાના સેલોને પ્રસાર કરવા અને મનખને શિક્ષણ આલવા હારું ઘણા અલગ અલગ ગામોમાં મોકલ્યા. જ્યારે વૈયા પાછા ફરીને ઈસુ કને આવ્યા ત્યારે એને જે કર્યું હતું એના બારામાં ઈસુને બતાડ્યું. એને બાદ ઈસુએ એને થોડીક વાર આરામ કરવા હારું દરજાને પેલે પાર જવા હારું કીધું. એતરે હારું એયા નાવડામાં બેહીને દરજાને પેલે પાર જ્યા. પણ ઘણા બધા મનખાવે એને જાતે બાળ્યા તે વૈયે એને મળવા હારું એના કરતા પેલ ત્યાં પહોંચી જ્યો. જ્યારે ઈસુ અને એના સેલા દરજાને પેલે પાર પહોંચ્યા તે પેલ થકી મનખાનો મોટો ટોળો ત્યાં બેહીને એની વાટ જોઈ રહ્યો હતો. એના ટોળામાં 5000 તે ખાલી માણસે જ હતા. સોર ભૈરવની ગણતરી નહીં કરવામાં આવી. ઈસુને લાગ્યું કે ભાઈ એ મનખ ગોવાળ વગરના ઘેઠ જો ઘે. એટલે હરું ઈસુને એને પેર ઘણી દયા આવી. ઈસુએ એને શિક્ષણ આપ્યું અને એનામાં ઘણા બધા મનખની જે બીમાર હતા એને ઈસુએ હાજર કરી. હાશ પડી ગઈ તે સેલવે ઈસુને કીધું, વધારે મોડો થઈ ગયું હે અને આ નજીકમાં તે કંઈ બજાર સુધી નહીં. એટલે હરું આવું એના મનખને જવા દે તે ખાવા હરું કંઈક લઈ શકે. પણ ઈસુએ સેલરને કીધું, તમોસ એના મનખને કંઈક ખાવા હારું આલો. એને કીધું, અમે કેવી રીતે એના હારું ખાવાની વ્યવસ્થા કરી શકીએ? અમારી કંઈ ખાલી 5 રોટલી અને 2 માસલજી છે. ફેર ઈસુએ પોતાના સેલરને કીધું, મનખને કહો કે ભાઈ એ પસા પસાને ટુકડી કરીને ભોય ખોડમાં બે જાય. જ્યારે મનખ બેહી જાય તે ઈસુએ એક 5 રોટલી અને 2 માસલજી હાથમાં લીધી અને હરગ મેં બાળ્યું અને ખાવેના હરું પરમેશ્વરનો ધન્યવાદ કર્યું. પછી ઈસુએ રોટલી અને માસલજીના બટકા કર્યા અને બે બટકા સેલરને આપ્યા અને સેલવે મનખને વાટ્યું. બધા મનખ દાપેને ખાધો તે હું તો ખાવાનું બસી જ્યુ. તર સેલવે વધેલો બટકો ભેગે કરીએ તે 12 ટોપલા ભરાઈ જાય. વે બટકો ખાલી 5 રોટલી અને 2 માસલજી નો સીતા.